માધાપર માં કોંગ્રેસના ઉમેદવારોને જન સમર્થન. માધાપર જિલ્લા પંચાયતના ઉમેદવાર કોંગ્રેસના સવિતાબેન સંજય અરજણ ભુડિયા, તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવેશ રમેશ વોરા, દમુબેન વરસાણી, નર્મદાબેન પટેલ, અમૃતબેન ગામીના પ્રચારને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો હોશ હોશથી આવકારી રહ્યા છે. માધાપરાના નવાવાસ જૂનાવાસ વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ ઉમેદવારોને આવકાર્યા હતા. આ વિસ્તારમાં ઉમેદવારોના ઘેર ઘેર લોકો આવકારી રહ્યા છે ત્યારે ટીમના આગેવાન અરજણભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ સરપંચ પ્રેમિલાબેન ભુડિયા, રમેશભાઈ વોરા, વાડીલાલ પટેલ, મુકેશભાઈ વરસાણી સહિતનાઓએ પણ જોડાયા હતા. માધાપરમાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે જન સમર્થન મળી રહ્યું છે. વૈભવનગર છે, માધાપરની અજુભાઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચાલુ છે, તેમાં માધાપરમાં અજુભાઈ અજરભાઈએ ખૂબ જ સારા કામ કરેલા છે અને માધાપરના નવા વાસને ખૂબ જ આગળ પ્રગતિ મળી છે અને તેનાથી પબ્લિક ખૂબ જ ખુશ છે. તો મારે દરેક પબ્લિકને વિનંતી છે કે એ લોકોને મત આપી અને આગળ વધારવા પ્રયત્ન કરશો. હું માધાપર જૂનાવાસમાં વર્ષોથી રહું છું. માધાપર જૂનાવાસમાં જે અત્યારે પાણીના પ્રોબ્લેમ છે, રસ્તાના પ્રોબ્લેમ છે, તેની સરખામણીએ નવાવાસમાં ઘણા વર્ષોથી સારા કામ થયેલા છે. તો અત્યારે જે અર્જણભાઈ ભુડિયાની ટીમ આવેલી છે તેની સાથે તે બહુ સારા કામ કરે છે. એની સાથે એ નર્મદાબેન જોડાયેલા છે પક્ષમાં, તેને હું અપીલ કરું છું સર્વે પ્રજાજનોને કે તેને બહોળો મત આપી અને એને વિજયી બનાવો, કારણ કે તે સારા કામ કરે એમ છે. ભવિષ્યમાં માધાપર જૂનાવાસનો વિકાસ થાય એમ છે. મારું નામ હિતેશ શિવજીભાઈ આહીર, હું દૂધના ધંધા સાથે સંકળાયેલો છું અને આપણા વોર્ડમાં, વોર્ડ નંબર 2માં નર્મદાબેન વાડીલાલભાઈ ઠાકરાણી જે ઉમેદવારીનું ફોર્મ ભરેલ છે કોંગ્રેસ તરફથી, તો એને આપણે સપોર્ટ કરીએ અને અરજણભાઈના વિકાસના કામોને આપણે એક સપોર્ટ કરીને આગળ વધારીએ તેવી મારી અપીલ છે બધાને. અને આપણા નર્મદાબેનને બહુ જંગી મતથી જીતાડી અને તેને સપોર્ટ કરી. હું જોઉં ત્યારથી સવારે 7 વાગે નીકળી અને એનું બીજી કાંઈ પાણીની વ્યવસ્થા કરવી કે બીજી અન્ય વ્યવસ્થા જે કે ગામને લગતી કરવી, ત્યારે તેઓ એકદમ હંમેશા તત્પર રહેતા. અને જે કાંઈ આજે પાણી તમે જુઓ છો અને જે કાંઈ વિકાસ છે ગામનો તમે જુઓ, ચારે બાજુ અત્યારે ગામ આપણે નગરપાલિકા જેવી લગભગ સ્થિતિમાં આવી ગયું છે. એ બધાનો શ્રેય તો હું કહું તો અજુભાઈને ખાસ આપવું પડે અને એની ટીમ એની જોડે હતી, એ બધા સાથે મળીને, પણ લીડર હંમેશા અજુભાઈ જ રહ્યા હતા. ખાસ કરીને જ્યારે હાલમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે અત્યારે, તો ત્યારે તમે શું અપીલ કરશો? અત્યારે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે એમાં જે ઉમેદવારે અર્જણભાઈના પુત્ર બધુ અત્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જ્યારે એ નોંધાવી રહ્યા છે, તો મારી તો હું બહારનો નાગરિક હોવાથી કોઈ અહીંયા બીજો તો હું મત આપી ન શકું કે આ સાઈડ કે આ સાઈડ કે ગમે એવી, પણ એટલું જરૂર કહીશ કે અર્જણભાઈની જો નેતૃત્વમાં આ સવિતાબેન જો જિલ્લા પંચાયતના સદસ્ય બને તો હું એટલું જરૂર કહીશ કે એમના માર્ગદર્શન તળે આપણો ગામનો જરૂર વિકાસ થશે. શું નામ છે આપનું? મારું નામ છે વ્યાસ રાજેન્દ્ર શુક્લાલ. લેવા પટેલ સમાજના ગોરબાપા તરીકે માધાપરની અંદર અમે 5 પેઢીથી કામ કરીએ છીએ. અર્જણભાઈ વિશે શું કહેશો? અર્જણભાઈ વિશે જે કંઈ કહેવું એ થોડુંક છે, પણ એનાથી પણ વિશેષ કામ અર્જણભાઈએ માધાપર ગામના સરપંચ તરીકે, ઉપસરપંચ તરીકે ચૂંટાઈ અને માધાપરનો ઘણો બધો વિકાસ કરેલો છે. અને મારા અનુભવ પ્રમાણે હું આજથી ઘણા વર્ષોથી અજુભાઈ, એના બાપા દેવજીભાઈ, એ બધા અમારા જીજમાનો જ છે લેવા પટેલ સમાજના, અને અમારા 5 પેઢીથી લેવા પટેલ સમાજનું કામ થાય છે.
માધાપુર ટુંકામાં અમે બ્રાહ્મણ તરીકે કામ કરીએ છીએ અને અજુભાઈએ ઘણા બધા કામ વિકાસ ન કરેલા છે માધાપરની અંદર અને મારા જો જાત અનુભવ કહું તો એ પ્રમાણે એક વખતે મારા ઘર પાસે એક ગાય બીમાર પડેલી હતી. હવે ગાયને કૂતરા મારી નાખે એમ હતા માર્કેટ પાસે. મેં તરત જ અજુભાઈને ફોન કર્યો કે અજુભાઈ અહીંયા ગાય બીમાર પડેલી છે અને રાત્રિનો સમય છે, કોઈ છે નહીં, તો આ ગાયને કોઈ કૂતરા મારી નાખશે, તમે કાંઈક વ્યવસ્થા કરો. તો તરત જ અજુભાઈએ મને શું કીધું કે મહારાજ તમે ફોન રાખો, હું હમણાં જ માણસની વ્યવસ્થા કરીને ગાયને આપણે જગ્યાએ જગ્યાએ પહોંચાડીએ. બીજું તો કે આજે માધાપરની અંદર ગટરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બહુ સારી છે. અને આપણે જોઈએ છીએ કે ભુજની અંદર પણ પાણીની કેટલી બધી તકલીફ છે, પણ માધાપરની અંદર દરરોજ નિયમિત રીતે સવારના 1.5-2 કલાક સુધી પાણી આવે છે. ગટરની સારી વ્યવસ્થા છે. હમણાં જ મેં પેપરમાં પણ વાંચેલું હતું કે ગટરનું કામ કોઈ પણ રીતે થઈ શકતું નથી નદીની અંદર. તો અજુભાઈએ પોતાની કોઠાસૂઝથી એ ગટરની પાઇપલાઇનો એવી રીતે ફિટ કરેલી છે જેથી કરી પાઠ હનુમાને જે દુર્ગંધ આવતી હતી ગટરના પાણીની, એ દુર્ગંધ પણ એને બંધ કરાવેલી છે. અને સક્રિય સરપંચ છે માધાપરના. ગામનો વિકાસ કોઈ પણ જગ્યાએ કરવો હોય અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અજુભાઈને તમે બોલાવો ફોનથી, તો એ વ્યક્તિ છે ને તરત જ હાજર થઈ જાય, વિલંબ જરાય કરતા નથી. અત્યારે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અર્જણભાઈની ટીમને શું અપીલ કરશો? હું તો માધાપરની પ્રજાને અપીલ કરું છું કે આવા આપણે વર્ચસ્વવાળા પ્રતિનિધિ મળેલા છે અર્જણભાઈ, તો એની ટીમને આપણે વિજય બનાવવા જોઈએ, એના હાથ મજબૂત કરવા જોઈએ, જેથી કરી જતા સમયે આપણા માધાપરનો સારો વિકાસ થાય એવી મારી સર્વે માધાપરના લોકજનોને અપીલ છે. શું નામ છે આપણું? પ્રદ્યુમન ભટ્ટ. ક્યાં રહ્યો છો? માધાપર જૂનાવાસ. અર્જણભાઈ વિશે શું કહેશો? અર્જણભાઈ અત્યારે એમના મિસિસ છે સરપંચ તરીકે, પણ અર્જણભાઈ સક્રિય કાર્યકર છે અને નાનામાં નાના માણસની વાત સાંભળે છે, એને સંતોષકારક કામ કરી આપે છે અને કોઈ પણ કામ હોય તો એના ઉપર જાતે પોતે દેખરેખ રાખે છે અને કાંઈ પણ અધૂરાશ હોય તો એ પૂરી કરાવે છે. અને કોઈ પણ માણસ એની પાસે કોઈ પણ પ્રશ્ન લઈ જાય અને એનાથી હલ થઈ શકતો હોય તો દરેકને પોતાની રીતે યોગ્ય સલાહ સૂચન આપે અને જ્યાં મદદની જરૂર પડે તેની સાથે મદદ માટે પણ એ જાય છે. અને એનું કાર્ય પ્રગતિસર હોય છે, પ્રજા ઉપયોગી કાર્ય હોય છે, એટલે એના કાર્યથી પ્રજા એના ઉપર પ્રસન્ન છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ ઉપર જ્યારે એમના ઉમેદવારો ઊભા છે ત્યારે શું કહેશો, અપીલ કરશો? જો જિલ્લા અને તાલુકા ઉપર એમના જુદે ઉમેદવાર છે, એમાં એક છે અર્જણભાઈના પુત્રવધુ અને બીજા છે વરસાણી દમયંતીબેન મુકેશભાઈ. તો અર્જણભાઈ છે એ જ પ્રમાણે એના પત્ની અત્યારે સરપંચ છે, તો પણ કાર્ય પદ્ધતિ એને એ જ પ્રમાણે સારી છે, લોક ચાહના મેળવી છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં પણ જો ચૂંટાઈ આવશે કોંગ્રેસ તરફથી તો બધી પ્રજાને, નવો વાસ અને જૂનો વાસ બધી પ્રજા એનાથી પરિચિત છે કે એ સીટ દ્વારા જનહિતનું કાર્ય અવશ્ય કરી શકશે અને અજુભાઈ એમાં પૂરેપૂરો સાથ આપશે એ રીતના વ્યક્તિ છે અને પુરુષાર્થી છે અને પ્રમાણિક પણ છે. અને નાનામાં નાનો માણસ એની પાસે જઈ શકે છે, એની વાત પણ સાંભળી શકે છે અને દરેકનું પોતાની રીતે જે થતું હોય એ રીતે એ કાર્યનું સંપન્ન કરી દે છે અને ક્યારેક જો એને જરૂર પડે તો પણ એની સાથે એ જાય છે. ખાસ કરીને નવા વાસની સરખામણી જૂના વાસમાં વિકાસના કાર્યો જોવા મળતા નથી અત્યારે. હા, તો શું કહેશો? કારણ કે નવા વાસમાં પાણી સમિતિ ઉપર બીજી પટેલની સમિતિ હોય છે, ગટર સમિતિ છે એના ઉપર પટેલની સમિતિ નિમે છે, એટલે ચેમ્બર એવી બનાવી છે કે દરેકને જે કાર્ય કરતા હોય ગટરનો એને ચેમ્બર મળી જાય અને કોઈ દિવસ નવા વાસને વિશે ગટરનો કે પાણીનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. પાણી પણ સારી રીતે સપ્લાય કરે છે, ક્યારે પણ બંધ રહેતું નથી, પ્રજાને જેવું જોઈએ એવું પાણી એને પ્રાપ્ત થાય છે. જૂના વાસથી પણ નવા વાસનું પાણી સારું છે આજ પણ. અત્યારે પ્રચાર પ્રસારમાં કેવો વેગ મળી રહ્યો છે? અત્યારે પ્રજાતંત્રનો ઉત્સવ, લોકશાહીનો ઉત્સવ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો પ્રજા સાથેનો સીધો આનો મતદાનથી માધ્યમથી પ્રજાના પ્રતિનિધિ ચૂંટાતા હોય આ ઉત્સવની શરૂઆત થઈ ગઈ. એના ભાગરૂપે માધાપરની અંદર જિલ્લા પંચાયતના સીટ અને તાલુકામાં આવતી 4 સીટોનો કોંગ્રેસના અને મારા સાથી મિત્રોના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે. કોંગ્રેસની
નેમ ગાંધીવાદી વિચારધારા અને એની અંદર જોડાયેલો સમુદાય ને અત્યારે જે જાના અને પ્રસન્ય કામગીરીને નજર સમક્ષ રાખી આવનાર સમયની અંદર કોંગ્રેસના પાંચે પાંચ ઉમેદવારોને વિજય અપાવશે એવી માણસોની લોકવાયકા છે. અને લોકો જ્યારે અમે પ્રચારમાં નીકળે છે ઉમેદવારો ત્યારે પણ એનો પ્રતિસાદ બહુ સારો છે. ઓને ઓ પ્રતિસાદ 28 તારીખે મતદાન કરી અને માધાપરના મતદારો સારા ઉમેદવારને ચૂંટે એવી હું અપીલ કરું છું. ખાસ કરીને તમારું અત્યારે વર્ચસ્વ છે તે પાછળનું શું કારણ? માધાપરની અંદર પ્રજાના આશીર્વાદથી લગભગ 2002 કરીને આજ દિવસ સુધી એમાં ઉપસરપંચના પદ સોંપાવ્યું. સરપંચ ન હોય, આજે મારા ધર્મપત્ની પ્રેમીલાબેન પણ સરપંચ છે અને હું ઉપસરપંચ છું. એની અંદર 20 વર્ષથી જે મેં પ્રજાના કામ કર્યા, ગામના વિકાસના કાર્ય હોય, નાના મોટા સમુદાય સમાજના કાર્ય હોય, એની અંદર માત્ર માધાપર નવો વાસ જ ન હોય, જૂના વાસની અંદર ક્યારે પણ જરૂર પડી હશે તમે ત્યારે જે તે સમયના પદ અધિકારી હોય એને ક્યારે મારી જે માર્ગદર્શનની કે મારી જે કામગીરીની જરૂર પડી હોય ક્યારે પણ મારી જે કામ કરવાની જે સિસ્ટમ છે એની અંદર મેં એને ઉપયોગી થયો અને એ કામગીરીની નજર સમક્ષ રાખી અને પ્રજા મારી સાથે આશીર્વાદ આપશે મને 100% ગેરંટી છે. કારણ કે જે મેં કામગીરી કરી 20 વર્ષ અને આજે જે મારા જે ઉમેદવારો જે છે મારી પેનલના કોંગ્રેસ પાર્ટીના એ ઉમેદવારોના જે પરિવારજનો જે છે એ પણ ઘણા વર્ષોથી મારી સાથે જોડાયેલા છે. એમની પણ જે મારી જે કામ કરવાની થિયરી જે છે એવા જ બધા ઉમેદવારો રમેશભાઈ હોય, વાલીલાલભાઈ હોય, વિનુભાઈ હોય કે પરેશભાઈ હોય એને કોઈને કોઈ મારે જે જે જરૂર પડી હોય, કોઈ રસ્તાઓ બાંધકામ હાલતા હોય એની જરૂર પડી હોય, કોઈ લાઇન રિપેર કરવાની હોય, કોઈ માર્ગદર્શનની જરૂર પડી હોય એવા પરિવારો મારી સાથે રહ્યા છે. બીજા પણ ગામની અંદર માત્ર આ 4 મારા ઉમેદવાર જ નહીં પણ મારી સાથે જોડાયેલો મારો ભાઈબંધ વર્ગ હોય, મારો પરિવાર હોય કે મારી સાથે જોડાયેલો દરેક સમાજનો નાગરિક મારા અલગ અલગ કાર્યની અંદર હંમેશા સાથે રહે. તો આજે જ્યારે 4-5 ઉમેદવારો મારી સાથે જોડાયેલા અને કોંગ્રેસના એક તાલુકા અને જિલ્લાના ઉમેદવારી તરીકે નોંધાવીએ એને પણ માણસોને, માધાપરના મતદારોને, માધાપરના દરેક સમાજના સમુદાયને એની મારી કામગીરી અને મારી સાથે જોડાયેલા એની કામગીરીને પ્રસન્ય કામગીરીને સન્માન છે. અને 28 તારીખે 5 ઉમેદવારની ફેવરો મતદાન કરી અને અમને વિજય બનાવશે અને આવનાર સમયની અંદર તાલુકા જીવલ્લાની અંદર રહી અને જે પંચાયતની સાથે રાખી 3-4 પંચાયતો એમાં ભજોડી હોય, વધવાનગર હોય, માધાપર નવો વાસ હોય કે જૂનો વાસ હોય, મારા માટે 4 ગામ એક જ છે. અને ભૂતકાળની અંદર પણ દરેક 4 ગામના દરેક નાગરિકને મારો પરિચય છે કે હું ક્યારે પણ કોઈ પણ માણસને તકલીફ હોય, કોઈ પણ પંચાયતને કોઈ કામગીરીની જરૂર હોય તો મારાથી બનતી કોશિશ હું એને મદદરૂપ થાઉં અને એને કામગીરી ઝડપથી થાય અને પ્રજાને કોઈ હાલાકી ન થાય એ જ મારા 5 ઉમેદવારો જે છે એની અંદર પણ આવનાર સમયની અંદર જો એને મતદાન કરીને વિજય બનાવશે તો જે મારી કામ કરવાની જે થિયરી જે છે, મારી કામ કરવાની જે લગન છે એવી ને એવી લગન મારા 5 ઉમેદવારોની છે કે હું 4 ગામના દરેક નાગરિકને હું વચન આપું કે તમે એમને વિજય બનાવશો, તમારી સાથે રહેશે અને આવનાર સમયમાં જે અધૂરો કાર્ય જે છે એ નવાવાસને જેટલી સારી પાણી યોજના હોય, રોડ લાઇટ, સફાઈ એવી ને એવી આવનાર સાથે જોડાયેલા 3 ગામોની અંદર આ જ કામગીરીની સિસ્ટમથી કામગીરી કરશું. તો આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું કે 28 તારીખે મતદાન કરી કોંગ્રેસની પેનલને વિજય બનાવજો, મારા કાર્યને 20 વર્ષના કાર્યને સન્માનશો એવી આપ સૌ પાસે અપેક્ષા અને અપીલ કરું.